અને હવે વાત કરીએ પૈસા વગરના એટીએમ ની। एक महत्वना समाचार की बात की तो देश ने एटीएम में रोकड़नी अछत है। केटलाक प्रिंटिंग प्रेस में छापकाम बंद हतु। नवेम्बर थी 500 नोटों छापकाम बंद हतु। टार्गेट पूर्ण थता अटकावी देवामां आव्युं हतुं। छापकाम छेक एप्रिल में पुनः छापकाम शुरू करायुं। मात्र 10 अने 50 नी ज नोट छपाती हती। तो जे रीते नोटबंदी वखते पहला 2000 नी नोट छापवामां आवी, त्यारबाद 500 नी नोट मोडेथी छापवामां आवी हती, तो हाल में जे छापकाम छे ते बंद हतुं अने एप्रिल में फरीथी छापकाम शुरू थयुं हतुं। तो जे रीते हाल में एटीएम में अछत वर्ताई रही छे, बैंकों में रोकड़नी अछत वर्ताई रही छे, ते पाछळनुं जे कारण हवे बहार आव्युं छे, आ विशे वधु माहिती मेळवीए अमारा संवाददाता मुफद्दल पासेथी। मुफद्दल, जे रीते छापकाम बंद करी देवामां आव्युं छे, ते पाछळनुं कारण शुं जाणवा मळ्युं छे? बिल्कुल मिथुन, जे आ अहेवालो छे ए केटलाक मीडिया रिपोर्ट्स अनुसार चाली रह्या छे अहेवाल। सत्तावार कोई पुष्टि नथी, परंतु कारण तो आगळ धरवामां आवी रह्युं छे के जे टार्गेट अपायो होय छे जे ते प्रिंटिंग प्रेस ने, के जे सरकारी प्रिंटिंग प्रेस छे जेनी पासे आ नोट छापवानी सत्ता छे, ए जे प्रिंटिंग प्रेस छे एमने दरेक वर्षे अमुक नोट छापवानो टार्गेट होय छे। जेम के आ दरनी नोट छे आटली छापवानी, आ दरनी नोट आटली छापवानी। એ રીતે નાસિકની પ્રિન્ટિંગ પ્રેસ છે કે જ્યાં નવી 500ની નોટ છપાતી હતી, અહેવાલ જે છે એ એવા છે કે નવેમ્બરથી જ્યાં છાપકામ બંધ હતું, એનું કારણ હતું કે જે 2017-18 જે લક્ષ્યાંક એમને આપવામાં આવ્યો હતો એટલી નોટ છાપી દેવામાં આવી હતી જે ડિમાન્ડના અનુસાર, એટલે એમણે છાપકામ બંધ કરી દીધું હતું। એ પછી છેક અત્યાર એપ્રિલ સુધી આટલા સમય સુધી 500ની નોટ છપાતી નહોતી। એટલે એક કારણ એવું હોઈ શકે કે જે મોટી નોટ છે 500 અને 2000ની, એની પ્રવાહીતા જો બજારમાં ઓછી થઈ હોય તો આ કારણ હોઈ શકે છે। અત્યારે સૌથી વધારે આ મુદ્દો ચર્ચામાં છે કે જે નોટ ઓછી થઈ છે બજારમાં એનું કારણ 500 અને 2000ની નોટનું છાપકામ ઓછું થઈ રહ્યું હોવાનું છે। પણ અહેવાલ એવા પણ છે કે બાદમાં આ તંગીને જોતા એ છાપકામ પુનઃ શરૂ કરી દેવાયું છે। પણ જો આવું હોય તો એક એવું પણ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે આખો વિભાગ છે નાણાં વિભાગ, એની પણ કોઈ સ્તરે બેદરકારી રહી હશે, કેમ કે આટલો લાંબો સમય સુધી કોઈ ચોક્કસ દરની નોટનું છાપકામ બંધ હોય તો એ ગંભીર બાબત જ છે મિથુન। જી 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 જી, આભાર મુફદ્દલ માહિતી આપવા બદલ। એક બાજુ એ પણ સમાચાર સામે આવ્યા હતા કે ડિજિટલ ટ્રાન્ઝેક્શન વધ્યું છે જેના કારણે રોકડની જે અછત છે તે દૂર થઈ શકે, પણ જે રીતે હાલમાં એટીએમમાં પૈસા ઓછા મળી રહ્યા છે, લોકોને મુશ્કેલી સર્જાઈ રહી છે, છાપકામ બંધ થવાનું પણ એક કારણ છે। વડોદરામાં કેવી હાલત છે આ વિશે જાણકારી મેળવી અમારા સંવાદદાતા રવિ પાસેથી। રવિ, જે રીતે શનિ રવિ રજા હતી અને ત્યારબાદ જે રીતે લોકોને એટીએમમાં પૈસાની અછત વર્તાઈ હતી, હજુ ગઈકાલ સુધી પણ અછત વર્તાઈ હતી, વડોદરામાં શું સ્થિતિ છે? હવે લોકોને એટીએમમાંથી પૈસા મળવા લાગ્યા છે? જી મિથુન, જે રીતના છેલ્લા 3 દિવસથી જે સ્થિતિ છે એટીએમઓની, એવી સ્થિતિ આજે પણ જોવા મળી છે। અત્યારે અમે વડોદરાના જે રેલવે સ્ટેશન ખાતે આવેલા જે 5 એક સાથે બેંકોના એટીએમ છે તેની બહાર ઊભા છે। આપ જોઈ શકો છો કે જે રીતના ગઈકાલે પણ અહીંયાથી જ અમે રિપોર્ટિંગ કર્યું હતું ને અહીંયા જ આપણને બતાવવામાં આવ્યું હતું કે અહીંયા 5-5 બેંકોના એટીએમમાં જે રૂપિયા હોવા જોઈએ તે નહોતા, અને તેના કારણે આજે પણ એ જ પરિસ્થિતિ છે કે બેંકોમાં એટીએમમાં રૂપિયા નથી। અને ખાસ કરીને જે સરકારની કેશલેસ ઇન્ડિયાની જે મુહિમ છે, ચોક્કસથી લોકો એવું કહી રહ્યા છે, એક લોકો ટોન્ટ મારી રહ્યા છે કે ચોક્કસથી સાર્થક થઈ રહી છે, અને તેના કારણે જ વડોદરાના જે એટીએમઓ છે તે કેશલેસ બન્યા છે। અત્યારે આપણે આજે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું એટીએમ છે તેની અંદર જઈશું અને ત્યાં સત્યતા ચકાસીશું કે ખરેખર શું આ એટીએમ કાર્યરત છે કે નહીં, શું બેંકના આ એટીએમમાંથી રૂપિયા નીકળે છે કે નહીં। આપણે અત્યારે જે રીતના કેમેરામેનને હું કહીશ કે આ સમગ્ર અહીંયા જે એક એટીએમના જે ટ્રાન્ઝેક્શનની કાર્યવાહી છે તે બતાવે આપણને કે જે રીતના કાર્ડ સ્વેપ કર્યા પછી અહીંયા જે રીતના પિન નંબર નાખવાનું છે અને ત્યાર પછી પિન નાખ્યા પછી ચોક્કસથી અહીંયા કેશ વિડ્રોલમાં અમે ગયા છે। કેશ વિડ્રોલમાં જઈને
અત્યારે અમે અહીંયા અમાઉન્ટ નાખી રહ્યા છીએ. અમાઉન્ટ નાખ્યા પછી જે રીતના હું તમને બતાવવા માંગીશ કે અહીંયા અમાઉન્ટ નાખ્યા છે, ત્યાર પછી હું કેમેરામેનને કહીશ કે જે ડિસ્પ્લે પર અહીંયા લખેલું આવ્યું છે કે કેસ ઇઝ નોટ અવેલેબલ, એ જે લખેલું હતું ચોક્કસથી કે કેસ ઇઝ નોટ અવેલેબલ, એટલે કહી શકાય કે વડોદરાના તમામ જે એટીએમઓ છે તે અત્યારે કેશલેસ બની ગયા છે. એટીએમઓમાં ચોક્કસથી રૂપિયા નથી. વડોદરા શહેરના આ એકમાત્ર એટીએમની પરંતુ 50% જેટલા એટીએમઓ અત્યારે કેશલેસ સ્થિતિમાં છે, તેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. આ એક ભાઈ છે, તમને હું પૂછવા માંગીશ કે જે રીતના કેટલી જગ્યાએ તમે ફર્યા છો, રૂપિયા મળે છે ખરા એટીએમમાંથી? એક અટકલ તો ભાઈ મેરે કો હિન્દી નહીં માલુમ હૈ કે એટીએમ મેં સે રૂપિયા મિલ રહા હૈ, માલુમ નહીં, યે દેખના પડેગા ના. કેટલી જગ્યાએ આપ ઘૂમે અભી તક? મેં તમિલનાડુ સે આયા. કેટલી જગ્યા ઘૂમે આપ એટીએમ કે પૈસે નિકાલને? મેં દો છે, ઇધર ભી એક હી, ઇધર એક હી, એ તીનો મેં સ્ટેટ બેંક કે મેરે કો નિકલા સહી રૂપિયા નિકલા? એક નહીં નહીં નિકલા, એ તીન તીન ટાઈમ હે નહીં નિકલા રૂપિયા નિકલા, એ થ્રી થ્રી ટાઈમ હે, એ થ્રી ટાઈમ દેખીએ તો એ થ્રી ટાઈમ કે ઉપર ચલે તો કેશ કટ હો જાયેગા. કે ક્યા કરુંગા? કેસ હી નહીં એટીએમ, કેસ નહીં હે, કેસ નહીં, મેરે દિક્કત હો રહી હૈ. એ તીન, એ તીનો એટીએમ હે. આપકો કિતની મુશ્કેલી હો રહી હૈ, દિક્કત કિતની હો રહી હૈ? 10,000 સે હૈ, 5 નોટ હે, 5 નોટ હે, નોટ વાઇઝ દેખીએ તો 5 નોટ હે. 13 હો ગયા આપ? હા, 2000 ચાહીએ ના, મેરે 2000 તો મિનિમમ ચાહીએ. મે તમિલનાડુ સે આયા, ક્યા કરના પડેગા? અભી કિસ તરહ સે ચલા રહા હો? તમિલનાડુ સે આયો, અભી ક્યા કરોગે પૈસા બિના? મે કિચન સે કુક મે ચલે હૈ, મેરે કો કુક મે થોડા એ કરના પડેગા. કિધર જાને પર માલુમ નહીં. પૈસા બિના દિક્કત હો ગઈ આપકો? નહીં, એ અભી ચાહીએ મેરે કો. એ દેખી તો 1, 2, 3, 4, 5 એટીએમ હૈ, ઓલરેડી એટીએમ એક બંધ હૈ, એ ઇસમે કેશ નહીં હૈ, એ તીનો મેં ટ્રાય કરના પડેગા, માલુમ નહીં. જોયું મિથુન, તો જે રીતના આજે આપણી સાથે વાત કરતા હતા તેઓ કહી રહ્યા છે કે તમિલનાડુથી આવ્યા હતા. બીજા પણ એક વ્યક્તિ છે જે અત્યારે રૂપિયા કાઢવા માટે આવ્યા હતા. શું રૂપિયા નીકળ્યા ખરા એટીએમમાંથી? આટલા આખા બરોડામાં આજે એટીએમ તપાસ કરો, કોઈ એટીએમ પર આજે પૈસા નથી મળતા. બેંકોમાં જઈએ છે તો 3,000 ની ઉપર કોઈ આપવા કોઈ બેંક રેડી નથી. આટલા અમારા પૈસા અમને બેંક વાળા કોઈ આપી નથી રહ્યા, પ્રોબ્લેમ શું છે એ જ ખબર નથી પડી. નોટબંધી જેવી સ્થિતિ ફરીથી અનુભવી રહ્યા છો તમે? નોટબંધી જેવી સ્થિતિ થઈ ગઈ છે. અત્યારે મેં આખા માંજલપુરમાં ફરીને આવ્યો, માંજલપુરથી ડેપો પર એક જણા રિસીવ કરવા આવ્યો. અત્યારે પૈસાની જરૂર છે તો અત્યારે અમારે કઈ જવું? કઈ બેંકમાં જઈને અટકાવું? મુશ્કેલી પડી રહી છે, બહુ મુશ્કેલી પડી રહી છે. શું કહેશો ગવર્નમેન્ટને? ગવર્નમેન્ટને શું કહી શકીએ છીએ? એ કહે છે કે ઉપરથી પૈસા આવી નહીં રહ્યા, તો કોને જઈને મળવાનું અમારે? જોયું મિથુન, તો જે રીતના વડોદરાના નાગરિકો ખૂબ જ હેરાન પરેશાન થઈ ગયા છે. જે રીતના આ એટીએમ છે, આ એટીએમને હું તમને બતાવવા માંગીશ કે અહીંયા ચોક્કસથી લખવામાં આવ્યું છે કે આ એટીએમ બંધ છે. આ છેલ્લા 4 દિવસથી આ બોર્ડ અહીંયા લટકાવી દેવામાં આવ્યું છે અને બેંક ઓફ બરોડાનું એટીએમ છે કે જેને બંધ રાખવામાં આવ્યું છે. આમ કહી શકાય કે જે લોકો તમિલનાડુથી એટલે કે ગુજરાત બહારથી જે લોકો અહીંયા આવી રહ્યા છે તેઓ પણ ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા છે. જે રીતના અત્યારે આપણી સાથે વાત કરી એક વ્યક્તિએ કે 3 એટીએમમાં તે ફરી ચૂક્યો છે, તેને રૂપિયાની જરૂર છે, તે તમિલનાડુથી અહીંયા આવ્યો છે અને તેને એટીએમમાં તપાસ કરી પરંતુ તેને રૂપિયા ન મળ્યા. આમ કહી શકાય કે જે રીતના નોટબંધીમાં જે રીતના લોકોની પરિસ્થિતિ જોવા મળતી હતી એવી સ્થિતિનું નિર્માણ હાલમાં થયું છે, ત્યારે ચોક્કસથી નાણાં મંત્રાલયે અને જે સમગ્ર એટીએમમાં નાણાંની તંગીના મામલે ગંભીરતા દાખવી છે, પરંતુ આ વહેલી તકે નાણાંની અછત દૂર થાય અને એટીએમમાં રૂપિયા જમા થાય તે ખૂબ જ જરૂરી છે, જેના કારણે લોકોની મુશ્કેલીમાં હલ થાય. જી મિથુન. જી 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 જી, આભાર રવિ માહિતી આપવા બદલ. તો જે રીતે હાલમાં એટીએમ શોભાના ગાંઠિયા બની ગયા છે અને લોકોએ 5 ટ્રાન્ઝેક્શન કર્યા છે, તેનાથી વધારે જો કાર્ડ સ્વેપ કરશે તો તેનો ચાર્જ પણ લાગશે. આ વિશે જ આગળ વાત કરીએ તો રાજ્ય સહિત સમગ્ર દેશમાં એટીએમમાં કેશની તંગી વર્તાઈ રહી છે. રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં પણ સમસ્યા સર્જાઈ છે, ત્યારે નાના ગામડામાં પણ એટીએમમાં રોકડની તંગી સર્જાઈ, જેનાથી નાણાં લેવા જતા લોકોને પરેશાની સહન કરવી પડી રહી છે. આ મામલે આરબીઆઈએ જણાવ્યું છે કે નાણાંની તંગી કોઈ મોટી સમસ્યા નથી, તેમજ આ સમસ્યા જલ્દીથી સામાન્ય બની જશે. રાજ્યના એટીએમમાં છે નાણાંની અછત. Zee24 કલાકે કર્યું રિયાલિટી ચેક. અમદાવાદના એક જ વિસ્તારના 25 એટીએમમાં નો કેશ. અમદાવાદ સહિતના શહેરો અને ગામડાઓમાં હાલ એટીએમ મશીનમાં કેશ ન હોવાથી અનેક લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને નોટબંધીનો જે સમય હતો તે સમય ફરી લોકો યાદ કરી રહ્યા છે. શહેરના અનેક એટીએમ સેન્ટર પર કેશ નથી તેવા બોર્ડ માર્યા છે. જે વિસ્તારમાં અનેક કોર્પોરેટ ઓફિસ આવેલી છે ત્યાં જ 25 થી વધુ એટીએમમાં કેશ નથી. સામાન્ય જનતાને તકલીફ પડી રહી છે અને આરબીઆઈ કહે છે કે આ કોઈ મોટો ઇશ્યુ નથી.
એટીએમ સેન્ટર આવેલું છે તે એટીએમ સેન્ટરની અંદર આ જે મશીન છે તે મશીન પણ બંધ રાખવામાં આવ્યું છે અને જે મશીન છે તે મશીન ઉપર જ બોર્ડ મૂકવામાં આવ્યું છે કે કેશ નથી. આખરે કયા કારણોસર કેશની અછત સર્જાઈ છે અને કયા કારણોસર અમદાવાદ સહિત અનેક શહેરો અને ગામડાઓમાં એટીએમ સેન્ટર બંધ રાખવામાં આવે છે તે અંગે બેંક અધિકારીઓનું પણ કંઈ પણ કહેવાનો ઇનકાર કરી રહ્યા છે. સમગ્ર રાજ્યના એટીએમમાં નાણાંની અછત છે ત્યારે નાણામંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યું છે કે અછતની સ્થિતિથી સરકાર વાકેફ છે અને બને તેટલા વહેલા ગુજરાત આરબીઆઈના રિજનલ મેનેજરને એટીએમમાં નાણાં ઉપલબ્ધ કરાવવા જાણ કરાઈ છે. તો બીજી તરફ કોંગ્રેસે નાણાંની અછત મામલે સરકારે ખુલાસો આપવાની માંગ કરી છે. અને અમારો સતત સંપર્ક રિઝર્વ બેંક સાથે છે અને ભારત સરકારને પણ આ બાબતમાં અમે અવગત કરાઈ છે કે ગુજરાતમાં નોટોનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવે. કેશલેસની વાત કરનાર ભાજપ સરકાર મોદી સરકારમાં લેસ કેશ ઉપસ્થિતિ થઈ, મને તો એમ લાગે છે કે આ નાણાં ગાયબ ક્યાં થયા? એટીએમમાં નો કેશના પાટિયા લટકતા જોવા મળે છે. કોંગ્રેસ પક્ષ તરીકે અમારી માંગ છે આપના માધ્યમથી કે ભાજપ સરકારે મોદી સરકારે ઊભી કરેલી કૃત્રિમ તંગી અંગે દેશને જણાવે. ફક્ત ગુજરાત નહીં દેશના અનેક રાજ્યોમાં કેશની અછતને પગલે નાણામંત્રી અરુણ જેટલીએ જણાવ્યું કે કેટલાક વિસ્તારોમાં નોટોની માંગ વધી ગઈ છે. તેમણે ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે સરકારે દેશમાં કરન્સીની હાલતની સમીક્ષા કરી છે. નાણામંત્રીએ જણાવ્યું કે દેશમાં જરૂર કરતાં વધારે નોટ સર્ક્યુલેશનમાં છે અને બેંકોમાં પણ પર્યાપ્ત નોટ ઉપલબ્ધ છે. જે રાજ્યોમાં અછતની ચર્ચા છે ત્યાં 3 દિવસમાં કેશનો પુરવઠો પહોંચાડી દેવાશે. સાથે જ નાણાં વિભાગના સેક્રેટરી રાજીવ કુમારે જણાવ્યું કે 85% એટીએમ સામાન્ય રીતે યોગ્ય રીતે કામ કરી રહ્યા છે. આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, નોર્થ બિહારમાં સમસ્યા છે. 5-7 દિવસમાં ચલણી નોટની વહેંચણી વધારાશે. 10-12% એટીએમમાં રિપેર મેન્ટેનન્સ થઈ રહ્યું છે. બ્યુરો રિપોર્ટ,